પ્રભુ ઈસુના જીવંત અને પ્રેમાળ પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. આજના દિવસને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે 15 ફેબ્રુઆરી 2023 અને બુધવારનો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. આજે સવારે આપણે જે પ્રશ્ન જોવાના છે, લુકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 23મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના રાજ્ય સંબંધી, દેવના રાજ્યમાં પ્રવેશ સંબંધી, અનંત જીવન સંબંધી, તારણ પામવા સંબંધી શિક્ષણ આપતા હતા. શિષ્યોને આપતા હતા, લોકોને શિક્ષણ આપતા હતા. તારણ પામવા સંબંધી, નવો જન્મ પામવા સંબંધી, તમે નવો જન્મ પામશો તો જ તમે સ્વર્ગમાં પ્રવેશ કરી શકશો એવું શિક્ષણ એ આપણે જાણીએ છીએ. અને ઘણા બધા લોકો ઈસુની પાછળ જતા હતા. એ પણ પહેલાં મેં કહેલું છે કે કેટલાક સાંભળવા માટે જતા હતા, કેટલાક શીખવા માટે જતા હતા, કેટલાક વિરોધ કરવા માટે જતા હતા, કેટલાક ચમત્કાર થાય, માંદગીમાંથી સાજાપણું મળે માટે જતા હતા. તો એક દિવસે એક માણસે પ્રશ્ન કર્યો, પોતાના મનમાં પ્રશ્ન આવ્યો કે પ્રભુ, તારણ પામનારા થોડા છે શું? તું કહે છે તારણ પામવું જોઈએ, નવો જન્મ પામવો જોઈએ, અને ઇસ્રાયેલીઓ યહૂદીઓ એવું માનતા હતા કે બધા જ ઇસ્રાયેલીઓને એ અનંત જીવનનો વારસો મળવાનો છે એવું એ માનતા હતા. અનંત જીવનના વારસામાં ભાગીદાર થવાના જ છે એવું માનતા હતા. ત્યારે આ વ્યક્તિના પ્રશ્નના જવાબમાં પ્રભુ ઈસુએ જે જવાબ આપ્યો ત્યારે એક દ્રષ્ટાંત આપ્યું, દાખલો આપ્યો. બે રસ્તા, એક પહોળો રસ્તો અને એક સાંકડો રસ્તો. પહોળા રસ્તામાંથી ઘણા બધા લોકો જાય છે અને કહે છે પહોળા રસ્તા પર જનારા એ અંતે નાશના માર્ગમાં જાય છે, જ્યારે સાંકડો માર્ગ, સાંકડા માર્ગમાં જનારા એ જીવન પ્રાપ્ત કરે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા કહ્યું કે જે માર્ગ, યોહાનની સુવાર્તામાં પણ કહ્યું છે માર્ગ સત્ય અને જીવન હું છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ છે, રસ્તો છે, અને એ રસ્તો એના પર વિશ્વાસ કરવાથી તારણ મળે છે, અનંત જીવનની ખાતરી મળે છે, સ્વર્ગમાં પ્રવેશ મળે છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કહેવા માગતા હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રસ્તો છે, એક જ રસ્તો. હવે ઘણી બધી વખતે દફન ક્રિયામાં આપણે જ્યારે મળીએ છીએ ત્યારે ઘણા અન્ય ધર્મી મિત્રો પણ આપણે કહેતા હા એક જ રસ્તો છે, જવાનો રસ્તો એક જ છે, અને આપણે કહે હા રસ્તો એક છે, પણ કયો રસ્તો એ ખબર છે? રસ્તો એ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ રસ્તો છે એ આપણે કહેવાની જરૂર છે, એ સાક્ષી આપવાની જરૂર છે. અને બીજી બાબત ત્યાં લખી છે કે વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના વિશે જાણવાથી, એના વિશે શીખવાથી તારણ મળતું નથી, પણ એના પર વિશ્વાસ કરવાથી, અંગત તારનાર તરીકે સ્વીકારવાથી, એ મારા માટે વધસ્તંભે મરણ પામ્યો છે એ કબૂલાત કરવાથી, એ મારા પાપોને માટે વધસ્તંભે મરણ પામ્યો છે એ કબૂલાત કરવાથી એ તારણ મળે છે. એટલે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે બારણું અત્યારે ઉઘાડું છે, રસ્તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બારણું છે, એમાંથી પ્રવેશ કરવાનું છે, એનામાં વિશ્વાસ કરીને જવાનું છે, અને એ બારણું અત્યારે ઉઘાડું છે. કહેવાનો ભાવાર્થ કે અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાલ જ માન્ય કાળ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારી લેવાની બાબત અહીંયા લખવામાં આવી છે. એ બારણું બંધ કરવામાં આવશે, અત્યારે ખુલ્લું છે, પણ એક દિવસે એ બારણું બંધ કરવામાં આવશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, જ્યારે આવે એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારી લઈએ એ બાબત પ્રભુ અહીંયા બતાવવા માગે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ને પછી આપણે કહીશું કે પ્રભુ મારે તારો સ્વીકાર કરવો છે, ટાઈમ થઈ ગયો હશે, બારણું અત્યારે ઉઘાડું છે, પણ જ્યારે બારણું બંધ કરવામાં આવશે પછી ઉઘાડવામાં નહીં આવે.
અને આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પેલા માણસનો પ્રશ્ન કે પ્રભુ તારણ પામનારા થોડા છે તું, એના જવાબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ રસ્તો છે, પોતે જ માર્ગ છે એ બાબત સમજાવવા પ્રયત્ન કર્યો. પ્રભુ આજનો આ પ્રશ્ન સમજવામાં તેનો આત્મિક આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં અને સમજાવવામાં તમારા આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો, આજનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.